દેશમાં જાહેર કરાયેલા લોકડાઉનના પગલે સરકાર દ્વારા કોરોના વાયરસને અટકાવવા માટે લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવા માટે અપીલ કરી છે. જોકે સરકારના આ પરિપત્ર હોવા છતાં પણ કેટલાક વ્યક્તિઓ બિનજરૂરી ફરવા માટે નીકળી કોરોના વાયરસને ફેલાવવાનું આમંત્રણ આપી લોકોને જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. આવા ઇસમો સાડે કડકથી કડક પગલાં લેવા માટે નર્મદા જિલ્લા પોલીસે કામગીરી શરૂ કરી છે, જેમાં નર્મદા જિલ્લા પોલીસ વડા હિમરંગ કરણસિંહના માર્ગદર્શન હેઠળ રાજપીપળા ખાતે કોઈપણ જાતના કામ વગર બજારોમાં બાઇક લઈને ફરતા ઇસમોને પોલીસે સફેદ ટાવર પાસે અટકાવી તેઓને ઠપકો આપી ઘરમાં રહેવા માટે પરત મોકલ્યા હતા. રાતના 12 વાગ્યાથી જે સૂચના મળી છે અમને, એ પ્રમાણે અમે દરેક અમારી જે ચેકપોસ્ટો છે કાર્યાન્વિત કરેલી છે. ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક રાખેલો છે. આ ઉપરાંત જે મોટા ટાઉન છે રાજપીપળા, ત્યાં આગળ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ બંદોબસ્ત રાખ્યો છે. અને આપના માધ્યમથી હું અપીલ કરવા માગું છું પબ્લિકને, જાહેર જનતાને, કે બિનજરૂરી હેરફેર ટાળે, પોતાના ઘરમાં જ રહે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેના દૂધ શાકભાજીની દુકાનો ખુલ્લી છે, બાકીની બધી દુકાનો બંધ રાખે. અત્યારે હાલ પૂરતું તો શાકભાજીના માર્કેટ માટે કોઈ સમય નથી, છતાં પણ જો ઉપરથી આદેશ આવશે તો એના પણ સમય નક્કી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં અફવાઓ જે ફેલાવે તેના વિશે શું પ્રાવધાન રાખવામાં આવે? કોઈ પણ પ્રકારની અફવા ફેલાવશે એના પર સજાની જોગવાઈઓ કરેલી છે. એટલે જનતાને અપીલ છે કે કોઈ પણ ફેક મેસેજીસ એવા વોટ્સએપ પર ના આપે, જે સરકારી રાહે જે સાચી સૂચનાઓ છે તેનું જ પ્રચાર પ્રસાર કરે. ઓકે.